એનર્જી કેટલી રિઝર્વ પડી છે અને એનો ઉપયોગ નથી કરતા. વડીલો, પ્રોફેસરો, સ્ટુડન્ટો, મિત્રો, આજે તમે બધા મૂળમાં છો. સાહેબે કીધું એમ પાકિસ્તાનને હરાવ્યું છે એટલે મને તો અત્યારે ખબર પડી. હું ખાલી સમાચાર લઉં છું એમ. હારે દુનિયા ગમે આપણે જોતા નથી, ટાઈમ ઇન્વેસ્ટ નથી કરતા ત્યાં. પણ આપણે પાકિસ્તાનને હરાવ્યું એનો આનંદ ભલે લીધો, પણ લાઈફને હરાવવાની નથી. આ તમે એક સંકલ્પ આજે લેજો. આજે આજે અહીંયા જે કંઈ હું કહેવા જઈ રહ્યો છું એ ના તો કંઈ વાંચેલું છે, ના તો કંઈ ગોખેલું છે, ના તો કોઈ તૈયારી કરી છે, ના કોઈ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. જે અંદરથી નીકળે છે એ કહું છું. કદાચ શબ્દો આમ તેમ હશે, એ પણ મારું પ્રેઝન્ટેશન પણ વીક હશે, પણ ઇન્ટેન્શન વીક નથી. મારું ઇન્ટેન્શન ક્લિયર છે કે હું જે કંઈ કહીશ એ હૃદયથી કહીશ. દિમાગ તો છે નહીં, એ તો આપ જો પાસે છે. આમ હું થોડુંક શીખ્યો છે એટલે કહું. હું આટલી કહીશ, સ્માર્ટલી નહીં કહું, જે કંઈ કહીશ એ આટલી કહીશ. કારણ કે મારી પણ એક પરીક્ષા છે, અથવા તો હું મારી જાતને પણ એક રોજ એક્ઝામ આપું છું કે હું જે કંઈ કરીશ બેસ્ટ કરીશ, હું જે કંઈ કરીશ એ 100% કરીશ. મારી પાસે જે કંઈ છે, ગમે તે કામ હોય, ગમે તે પ્રોગ્રામ હોય, ગમે તે લેક્ચર હોય, ગમે તેવું ઓડિયન્સ હોય, આપણી ક્વોલિટી આપણે વીક દેવાની કોઈને થતી નથી. હું કામ વીક નથી દેતો એ કહું તમને. આપણે કઈ વીક જોતું નથી. મારે તો સારું જોઈએ છે એટલે હું સારું આપું છું. હું કઈ તમારી સારું આપતો નથી. સારું યુનિવર્સિટીને પણ સારું જોઈએ છે એટલે એ સારી ક્વોલિટી આપે છે, સારું વાતાવરણ આપે છે, અદ્ભુત વાતાવરણ છે. અને પાછળનો ઇન્ટેન્શન કેટલો ક્લિયર હશે, ભાવ કેટલો ક્લિયર હશે. તમે બધા બહુ લકી છો કે આજના યુગમાં એક સામ્રાજ્ય કયો કે રામરાજ્ય ચાલી રહ્યું છે, અને એ યુગમાં તમે યંગ છો અને અત્યારે તમે સ્ટડી કરી રહ્યા છો. એટલે સી ધીરુભાઈ કહી ગયા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, બિચારા જતા રહ્યા, પણ તમે તો 100% આજે નક્કી કરો તો દુનિયા મુઠ્ઠીમાં કરી શકો એવી સ્થિતિમાં છે. તમારી અરે કુદરત છે, તમારી અરે સમય છે. કારણ કે એવા સમયમાં તમે અત્યારે સ્ટડી કરી રહ્યા છો, તમારું કેરિયર બનાવી રહ્યા છો, તમારું ભવિષ્ય તમે અત્યારે લખશો ને એ હશે. તમને બહુ મગજમાં નહીં બેસે, પણ આજે તમે જે તમારું ભવિષ્ય લખી નાખશો ને કે મારે આ બનવું છે, હું આ થઈશ, એ તમારું ભવિષ્ય હશે, હશે ને હશે. કારણ કે તમારી પાસે સમયનો બહુ મોટો સપોર્ટ છે, સંસ્થાનો બહુ મોટો સપોર્ટ, પરિવારનો બહુ મોટો સપોર્ટ છે. તમે અહીંયા છો, લાખો દુનિયામાં લોકો છે જેને સ્કૂલ જ નથી જોઈ. યુનિવર્સિટીનો તો દરવાજો પછીની વાત છે. મેં પણ યુનિવર્સિટી આ પ્રોગ્રામમાં જોઈ, ત્યાં લેખી નહોતી જોઈ. હું બોલી એકવાર ભુવનેશ્વર ગયો હતો, કોન્વોકેશન કે ને ભાઈ, ડિગ્રી આપવા, વગર ડિગ્રીનો માણા ડિગ્રી આપે. ડિગ્રી તમને એક સર્ટિફિકેટ મળ્યું. હવે તમારે પંથ કાપવાનો છે ડિગ્રીના આધારે. તમને ડિગ્રીથી દુનિયામાં એડમિશન મળશે, એપ્રુવલ લોકો મળશે, તમારી ઉપર ભરોસો કરશે. મેં સાહેબને એમ કીધું કે તમારી, મેં એને સ્ટોરી એટલે હું એમ કરતો હતો કે મેં જે ટેકનિકલી મારી અંદરથી મને અનુભવથી જે મને લાગ્યું ને એવું મેં કર્યું છે, એટલે આના એટલા બધા બેનિફિટ છે. મેં એને બધા બેનિફિટ ગણાવ્યા સરોવરના. અનવિઝિબલ બેનિફિટ કોઈને દેખાતા નથી એવા બેનિફિટ છે.
અનવિઝિબલ જે આપણે કલ્પના જ ના કરી હોય. મેં એને કીધું કે એમાં ખર્ચો હજી તમને એક નવું કહેવાનું હતું કે ઈ જે મેં બનાવ્યું છે ને એમાં કોઈ માયનો લાલ નહીં. હિન્દુસ્તાનમાં આનથી સસ્તી કોસ્ટમાં બનાવી ન શકે એવું બનાવ્યું છે. એ પણ તમે સ્ટડી કરજો. કોઈ માયનો લાલ હું ચેલેન્જ કરું છું, જો કોઈ કરી દે મને મારા સમયમાં તો હું 10 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. કેટલું? 10 કરોડ રૂપિયાનું. આવું મેં કર્યું છે, હું ચેલેન્જ કરું આ સમયમાં. કારણ કે સમય સાથે કામ કર્યું ને એ કર્યું છે, અને કોસ્ટ સાથે કર્યું એ કર્યું કહેવાય. અઢળક પૈસા વાપરીને તો બધું થઈ શકે, પૈસા વેડફવા માટે નથી, વાપરવા માટે છે, યુઝ કરવા માટે છે. એનો રિસ્પેક્ટેલી યુઝ થવો જોઈએ. સત્તા હું કાયમી કહું છું વાપરવા માટે નથી, યુઝ કરવા માટે છે. સત્તાનો વ્યવહારિક ઉપયોગ કરવો જોઈએ. સંપત્તિ, સત્તા, આ શરીર, એનો પણ વ્યવહારિક યુઝ કરવો જોઈએ. પૈસા એટલે લક્ષ્મી છે, લક્ષ્મીનો પણ 100% વ્યવહારિક સભ્યતાથી મર્યાદાથી ઉપયોગ કરવો જોઈએ. લક્ષ્મી 100%, શરીર 100%, સત્તા 100%, સંપત્તિ 100%, સિદ્ધિ પણ 100%. બહુ બ્રહ્મ શબ્દો છે. કોઈ મેં તમને કીધું કોઈ પ્રેઝન્ટેશન નથી, એટલે એની કોસ્ટ પણ એટલી ડાઉન કરી છે. એનો પણ તમે સ્ટડી કરજો. એના ફાયદા પણ મેં એડવાન્સમાં કીધા છે કે અનવિઝિબલ ફાયદા છે, જે ખેડૂતને નથી દેખાતા, રાષ્ટ્રને નથી દેખાતા, સમાજને નથી દેખાતા. એટલા બધા થવાના છે, એ આવતા 10 વર્ષમાં ખબર પડશે. સાહેબ રિપોર્ટ બનાવજો. 10 વર્ષમાં ન્યા છે ને, આવતા 10 વર્ષમાં બીમારી ઘટી જાય, મરણ આંક ઘટી જાય, લોકોની હેલ્થ સુધરી જાય, લોકોનો ખર્ચો ઘટી જાય, લોકોની આવક વધી જાય, એ એરિયામાં વાતાવરણ સુધરી જાય, વરસાદ વધી જાય. આજે આપણા પ્રશ્ન છે ને, એ બધા પ્રશ્ન એ એરિયામાં. લોકોને બીમારીમાંથી મુક્ત થવા માટે હિલ સ્ટેશન જવું પડે છે ને, એ અમારા એરિયામાં આવશે તો પણ બીમારી મુક્ત થઈ જશે. એટલા તો અમે બધી જાતના ઝાડ વાવ્યા છે. એટલે કેટલા ફાયદા છે એની કોઈ લિમિટ નથી. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે એનો એક સ્ટડી કરજો. પણ મેં કે તમને આ તો બધું નોલેજ છે, અમારે શીખવું પડશે. મેં કીધું અમારે તો નોલેજ છે, પણ અમારું સર્ટિફિકેટ ન હાલે ને, તમારું સર્ટિફિકેટ હાલે, એટલે અમારે જરૂર છે તમારી. અમે કહીએ તો માને કોણ? આ તો ઠીક છે, તમને ખબર છે 500 ગાડી આપી એટલે તમને સાંભળવાનો રસ છે, બાકી કઈ લેવાનું નથી. હેલો, કક કર્યું છે, કહેવાનો ભાવાર્થ એટલે વિશ્વાસ છે થોડો થોડો. પણ આ દુનિયા સર્ટિફિકેટ વગર માનતી નથી. એમ તમને ડિગ્રી મળી, એ એક સર્ટિફિકેટ મળ્યું, એનથી તમને રસ્તો મળશે, એડમિશન મળશે, એન્ટ્રી મળશે. પણ અમરેલી પહોંચવા માટે દોડવું, રિક્ષામાં, બસમાં, ટ્રેનમાં જવું તો જાતે જ પડશે. તમને ખાલી એડ્રેસ મળ્યું છે, અમરેલી નથી મળી ગયું, અથવા તો અમેરિકા નથી મળ્યું. અમેરિકા જવાનો તમને રસ્તો મળ્યો છે. એમાં હજી તો બે ભાગોળ છે આપણી ગુજરાતી, કે હજી એક પૂણી કાતી છે, આખું કાતવાનું તો બાકી છે. કારણ કે એ પ્રેક્ટિકલી જ્યારે જીવનમાં કરશો ત્યારે રિઝલ્ટ મળે છે. અમારે તમારે ફરક બહુ લાંબો નથી. અમને 40 વર્ષે ડિગ્રી મળી, તમને 20 વર્ષે મળી. અમારી કે હાલતી નથી, પણ અમારા ઘરમાં અમારી હાલે છે, તમારી બધી હાલે છે, ઘરમાં નથી હાલતી. એટલે કહેવાનો ડિગ્રી થી કીધું, હું તમને ડિગ્રી આપવા, મને તમે બોલાવો, ડિગ્રી થી કઈ મળી નથી જવાનું. હવે તમારી એક્ઝામ ચાલુ થાય છે, હવે તમારી લાઈફ ચાલુ થાય છે, પ્રોબ્લેમ ને સ્ટ્રગલ હવે તમારે કરવાની છે. ડિગ્રીના વેમમાં જો એમને પકડીને દોડ્યા કરશો તો છેલ્લે પસ્તીમાં જાય. એટલે હવે મહેનત ચાલુ કરવાની છે. એમ તમારી પાસે અત્યારે એટલી બધી સુંદર તક છે, અને એવો સરસ સમય છે, ભગવાનની કૃપા છે, તમારા વડીલોના કંઈક પુણ્ય હશે કે તમે અત્યારના આ સ્થિતિમાં અત્યારે તમે યંગ છો. એટલે જિંદગીમાં, લાઈફમાં તમે ભલે તમને ગમે તે લાગે, હું આ તમને સારું લગાડવા કહેતો નથી, હું સાચું કહું છું, મારે તમારી પાસેથી કંઈ કાઢી લેવાનું થતું નથી, મારે કંઈ તમારી પાસેથી લઈ નથી લેવાનું. એટલે હું તમને બહુ સારું લગાડું એવો કોઈ ઈરાદો નથી, પણ સાચું છે આ. તમે જો નક્કી કરશો આજે આ હોલમાં બેસીને
તમે તો આખી જિંદગી આમ તો 20 વર્ષથી બધા જ ફેકલ્ટીને સાંભળો, એમાં એક ફેકલ્ટી આ વધારાનો આવ્યો, એટલે તમને એમ નોર્મલ હોય કે ભાઈ આ તો બધું કેધ્યા જ કરે, કહું પ્રેક્ટિકલી નથી, એમ તો કાંઈ નથી પ્રેક્ટિકલી. પણ તમે આજે નક્કી કરશો તો આપણી પાસે ભલે નાની ડિગ્રી છે, ટકાવારી ઓછી છે, સમજણ ઓછી છે, એની અરે લેવા દેવા નથી, આપણે કંઈ જ નથી. આઈ એમ ધ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું શીખ્યો તમારી પાસે થોડું થોડું, મારું નથી, આપણે બધું જ કરી શકીએ અને આપણે બધું જ મળી શકે. હું તો એટલા માટે આ કાયમી માટે શબ્દ યુઝ કરું છું, અમે ભલે ભણ્યા નથી, તો મારો વિલ પાવર કયો, મારો કોન્ફિડન્સ કયો, કે મને વિશ્વાસ મારી જાત ઉપર કયો, કે મને ભગવાન ઉપર વિશ્વાસ કયો, કે મારા કામ ઉપર વિશ્વાસ કયો, કે હું મેં એવું તો સપનું જોયું છે કાંઈ આઈ કેન ડુ એનીથિંગ, હું બધું જ કરી શકું, એવું જરૂરી નથી કે હું કંઈ નહીં કરી. મેં ક્યારે નેગેટિવિટી કયો કે હું નહીં કરી શકું કયો, કે હતાશા કયો, નિરાશા કયો, મેં મારી આજુબાજુમાં નથી આવવા દીધા. આવવા જે નિરાશાની વાત કરે ને તો હું ટેબલ છોડીને જતો રહું, કારણ કે આપણને એ પરવડે એમ જ નથી. આપણે તો સફળ જ થવું છે, વિન જ થવું છે, સુખી થવું છે. શું કામ ખબર, ઘણી વાર હું કહું છું કે હું શું કામ ગાડીઓ આપું છું, હું શું કામ ડોનેશન આપું છું, હું અહીંયા અત્યારે શું કામ આવ્યો, હું સેવા શું કામ કરું છું, હું સોશિયલ શું કામ કરું છું, એનું હાવ ગુજરાતીનું લોજિક છે. હું કાંઈ કરતો નથી, મારે બધું સારું જોઈએ છે એટલે હું સારું કરું છું. કુદરતનો નિયમ છે, સારું તમે કરવાનું ચાલુ કરો તમને સારું મળવાનું ચાલુ થઈ જશે. હું તો સ્પેશિયલ પાકો બિઝનેસમેન છું, ક્યાંય પણ લાલચ વગર હું જતો નથી. અહીંયાથી મને આર્થિક કાંઈ નથી મળવાનું, પણ મને તમારો પ્રેમ મળવાનો છે, મને અનવિઝિબલ બેનિફિટ મળવાનો છે જે કુદરત મારા સોપડે જમા કરવાનો છે. આપણે સંજય રાવળ એમ કહે છે, તમને બધાને કદાચ તમે એને યુટ્યુબ ઉપર સાંભળો, એ મને ગુરુ માને છે, પણ હું તો આ સંજય રાવળ ને સંતોષ નાયર ને જીતેન્દ્ર અઢિયાન આમાંથી નથી શીખ્યા, એ મને ગુરુ માને છે. હું તો એના શબ્દો જ, પણ હું બહુ ઘણી વાર કહું છું, મેં બહુ જાજુ વાંચ્યું નથી, પણ વાંચ્યું બહુ થોડું, પણ ઉતાર્યું છે બધું, એપ્લાય જીવનમાં બધું કર્યું છે. હું જાજુ શીખ્યો નથી, પણ જે કંઈ શીખ્યો ને એ એપ્લાય કર્યું છે. એ કાયમિક માટે એમ કહે છે કે હું જ્યારે 3700ની નોકરી કરતો ત્યારે પણ હું 100% મારી એફર્ટ આપતો, એટલે કે હું 4000નું કામ આપતો, મને ભલે 3700 જ પગાર હતો. તો એની ભાષામાં એમ કહે છે કે ભગવાનના સોપડે મારા 400 રૂપિયા દર વર્ષ દર મહિને જમા થાય કે નહીં, કારણ કે મેં 100% આપ્યું છે, એને મને ભલે 3700 પગાર આપ્યો. એમ આપણા જીવનમાં આપણે કોઈ પણને આપવું છે 100%, એટલે આપણું જમા 100% થાય ને થાય. હું એટલે કહું છું કે આપણને 99% જોઈતું નથી, રાઈટ? તો આપણે 99% દેવું નથી. તમે જ્યારે 100% તમારી એફર્ટ આપો, તમારો પ્રેમ આપો, તમારો વિશ્વાસ આપો, તમારી મહેનત આપો, તમારું ઇન્ટેન્શન આપો, તમારા જે આપણી પાસે છે, શારીરિક છે, માનસિક છે, જે આવડત છે, બીજાને આપવાની ચાલુ કરીએ, એટલે કુદરત હંમેશા આપણને આપવાનું ચાલુ કરે છે. આ બહુ આજે ભણતરમાં નથી, પણ આ સીધું અને અમારા અભિયાનું સરળ ગણિત છે. તમારે જે જોઈએ છે, પ્રેમ જોઈએ છે તો પ્રેમ આપો, પૈસા જોઈએ છે તો પૈસા આપો, તમને કોઈક માન આપે છે તો લોકોને માન આપો. તમે એમ કરો, મારું લોકો કામ કરી દે, મને બધા હેલ્પ કરે, બધાને તમે હેલ્પ કરવાનું ચાલુ કરો. કુદરતનો નિયમ છે, કુદરતનો કાનૂન છે. જ્યારે આપણું પોઝિટિવ અને આવું થિંકિંગ હોય ને, એટલે કુદરતની બધી શક્તિ આપણા માટે કામે લાગી જાય છે, અને અમને તો લાગી છે. એટલે જેને કંઈ જોઈએ છે ઓનેસ્ટથી અને દિલથી, કોઈ દુનિયામાં જોતું નથી, કોઈ ભાવતું નથી, છતાં આપણે 100% આપવું જોઈએ. આપણે ઘણી વાર વાતો કરીએ કે એથિકલી બિઝનેસ કરવો જોઈએ. એથિકલની વ્યાખ્યા બહુ બધી થાય છે, પણ આપણે એથિકલી ખરેખર વર્તન કરીએ છીએ? એથિકલી ઘરમાં રહીએ છીએ? એથિકલી ટાઈમ આપીએ છીએ? એથિકલી ભણીએ છીએ? એથિકલી વિચાર કરીએ છીએ? કારણ કે એ તો કોઈ જોતું નથી. શરૂઆત ન્યાથી થાય છે, એથિકની.
પછી તમે ધંધામાં આવો છો ને પછી આપણે કોઈક ચોરી કરી અને પકડાઈ ગયો અને એને અનએથિકલ કહીએ છીએ. આપણે રોજ કરીએ છીએ આપણી જાતથી. જે આપણને ક્યારેય વિચાર આવ્યો ટ્રેનમાં પંખો બંધ કરવાનો? 360 દિવસ તમે જોજો, 24 કલાક પંખો ચાલુ હોય પાર્કિંગમાં ટ્રેન પડી હોય તોય પેલા કોઈને વિચાર જ નથી. આપણા બાપનું શું જાય? જ્યારે પંખો બંધ કરવાનો વિચાર આવે ત્યારે ભગવાન ઉપર ભરોસો મૂકવાનો, અથવા તો આપણી જાતને પ્રાઉડ ફીલ કરવાનું, લોકો કહે કે ન કહે કે આઈ એમ ધ બેસ્ટ. આ વિચાર આવું, આને એથિક કહેવાય. આપણે આપણી એક એક વિચાર, હું તો ઘણી કહું છું કે આપણે એક મિનિટ ક્યાંય વેસ્ટ કરવાની હું કામ, કારણ કે આપણી લાઈફ, તમારો સમય અનમોલ સમય છે અને આને તો અનલિમિટેડ યુઝ કરવો જોઈએ. આપણે લિમિટેડ જ યુઝ કરીએ છીએ, અનલિમિટેડ યુઝ કરવો જોઈએ. અને એમાંય તમે તો અત્યારે બહુ સુંદર, મને તમારા, મને એમ થાય છે કે આમ તો જો કે તમે 25 વર્ષના હો કે 20 વર્ષના હો, અને હું ભલે કાયમિક હું કહું છું હું 56 વર્ષનો થયો, હજી તો મારે 40 વર્ષ જીવવાનું છે, ફર્સ્ટ ક્લાસ જીવવાનું છે, કામય 40 વર્ષ કરવાનું છે. આપણે આપણે ઊંચું નથી વિચારવું અને મોડું નથી વિચારવું, વિકઈ નથી વિચારવું અને ખરાબ નથી વિચારવું. આપણો વિચાર જ આપણને આપણે જે નક્કી કરીને પહોંચાડે છે. જો તમે આજે નક્કી કરશો કે મારે આ બનવું છે એટલે તમને કોઈ નહીં રોકી શકે, કારણ કે તમારી પાસે સમયનો મોટો સપોર્ટ છે. હું કાયમી કહું છું કે અમે લોકો અભણ હતા અને એટલું કરી શક્યા, એટલે તમે એવું નહીં વિચારતા કે હવે આપણે કદાચ ટકાવારી નહીં આવે તો નહીં કે થઈ જાય. સૌજીભાઈ જુઓ, હવે કાંઈ થાય નથી, સમય બદલાઈ ગયો. અમારા સમયમાં સપ્લિમેન્ટરી હતી એટલે ભગવાને સ્પેશિયલ સમય કાઢ્યો. તમારા ભણ્યા વગર હાલવાનું જ નથી. આજની ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે, આજે જેની પાસે એજ્યુકેશન કે ભણેલ છે એ જ મેદાન મારી બેઝિક, બહુ મોટી ડિગ્રી છે એવું જરૂરી નથી, બેઝિક નોલેજ હશે, બેઝિક એજ્યુકેશન. અમે લોકો ત્યાં છે, અમારે ત્યાં લોકો 7000 લોકો કામ કરે છે પણ ગ્રેજ્યુએટ વગર અમે રાખતા નથી. અમને ભલે આપણને ભણેલો રાખતા નથી, કારણ કે અમને એ ખબર છે કે હવે અમે ભણેલ પાસે જ કામ લઈ શકશું, ભણેલને જ પ્રમોટ કરી શકશું, એને જ વિકાસ કરી શકશું, એનો વિકાસ કરાવી શકશું, તો જ અમારો વિકાસ થાય. કારણ કે અમારી પાસે તો હવે કામ કરવાની, લેવાની અમારી પાસે હેસિયત છે, અથવા તમારે લેવાની તાકાત છે, અથવા તમારે હવે કામ લેવાનું છે. પહેલા અમે કામ કરતા હતા અને હવે અમારે કામ લેવાનું છે, એટલે સ્માર્ટ વર્ક જોઈશે અને હાર્ડ વર્ક પણ જોઈશે. આપણે બધા દાખલા દઈએ અને આપણે બધી વાતો કરીએ, આપણે કોઈ કલ્પના કરી છે કે જે લોકો સફળ થયા છે, જે લોકોએ કઈ સિદ્ધિ મેળવી છે એની કેટલી કલાકની મહેનત છે? તમને અત્યારે આ ક્રિકેટ કાલ જોતા હતા એટલે તમને બધી એમ ખામીઓ નીકળી જાય, આ બોલ નો રમવો જોઈએ, આને તો શિક્ષણ જ મરાયા, તો ઈઝી બોલ હતો, ગ્રાઉન્ડ ઉપર જાય તો ખબર પડે. અચ્છા, એ ક્યારેય કલ્પના કરી છે કે તેંડુલકર રિટાયર્ડ થયો ત્યાં લગી રોજે 6 કલાક ને 5 કલાક પ્રેક્ટિસ સવારમાં 6 વાગે ઉઠીને કરતો હતો, ત્યારે તેંડુલકર એટલો સ્ટાર રહ્યો ને અત્યાર સુધી ટકી શક્યો? આપણે હવે સવારે ને સાંજે ઈ માયલો એક પણ મહેનત કરવી નથી ને તેંડુલકર બન્યું છે. એટલે અરીસામાં તો જોજો, એના માટે હાર્ડ મહેનત કરવી જ પડશે. તમને કોઈને ન ખબર હોય, તેંડુલકર બનવું હોય કે બિઝનેસમેન બનવું હોય, ભણેલો હોય કે અભણ હોય, એ લોકો આ હમણાં જ મેં જોયું. તમને મુકેશ અંબાણીની શિડ્યુલની ખબર છે? મુકેશ અંબાણીનું શિડ્યુલ બપોરે 12 વાગે ઓફિસે આવે, બપોરે 12 વાગે ઓફિસે આવે અને રાતે 12 વાગે ઘરે જાય છે, અને 12:30 એ નાય સાહેબ, 1:45 એ વાઈફ હસબન્ડ ડિનર કરે અને પાછું બીબીસી ન્યૂઝ જોવે 2 કલાક, કારણ કે બિઝનેસ છે ને, અને પછી 2 વાગે હોવે, 2:30 વાગે હોવે, કારણ કે એને 8 વાગે બધા ઇન્ટરનેશનલ દુનિયા ચાલુ થાય સ્ટોક માર્કેટની, એટલે 8 વાગ્યા પછી એને ઓફિસે જ રહેવું પડે, ટોરેન્ટોમાં ફોરેન્ટોમાં એની મહેનત તો જુઓ યાર, નોન સ્ટોપ સ્માર્ટ વર્ક. હાટ તો ઓટોમેટિક જ કરે, સમય આપવો પડે. હવે આપણે ઈ માયલી કોઈ મહેનત કરીએ છીએ? હું મારી વાત કરું ને તો અમે લોકોએ સ્ટાર્ટિંગ, અમારી પાસે તો કંઈ હતું જ નહીં, એમાં ભણેલું હતા
એક જ સપનું હતું કે આપણે સારો માણસ બનવું છે, મોટો માણસ બનવું છે, પૈસાવાળો બનવું છે. આવું એક જ સપનું હતું, ગુનામ કરવું છે. અમે લોકો, અમારી ઓફિસ સવારે 8 વાગે ચાલુ થતી, હું 8 વાગે જતો અને 11 વાગે અમારી ઓફિસ બંધ થતી. બપોરનું જમવાનું ન્યા, સાંજનું જમવાનું ન્યા, ટિફિન આવી જતું. ઘણી વાર અમને આ 20 વર્ષ સુધી ઓફિસ ચાલુ રાખી. છોકરાઓ મોટા છે ને, એટલી કહેવત છે ને, એ બીજાની કોઈની નથી, અમારી જ છે. અમે આમ મોટા થતા જોયા છે, આમ નહીં. સમજાય છે? કે કે હવારે આવી હતી હોતા હોય, સાંજે જાય નહીં હોતા હોય, કે આમ જ જોયો છે. એ તો 20 વર્ષનો થઈ ગયો. એગ્રી? અમે એને સમય નથી આપ્યો. અમે છોકરાની, અમે આજે કહીએ છે, પણ મારી વાઈફ 100% છોકરાને જ સમય આપ્યો. એને બીજા કોઈ સમય જ નથી આપ્યો. મને નથી આપ્યો, મેં એને નથી આપ્યો, એને છોકરાને જ આપ્યો. આ બધાનો ભોગ છે, આ બધાની મહેનત છે, કારણ કે એની સિવા પોસિબલ નથી. હાર્ડવર્ક સિવા કાંઈ પણ સિદ્ધિ પોસિબલ નથી. એટલે તમે ગમે એ ભણો, તમારે કંઈ પણ જો દુનિયામાં કરવું છે તો તમે આ નક્કી કરજો કે મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી આ દુનિયામાં. નકર તો ધીરુભાઈને આ જન્મ મળી જાય ને, હેલો, એ તો હવે એક્સિડન્ટ થવાનું નથી, થોડાય બે હારવાના નથી. છોકરાનું આપણે ત્યાં માગવું નહીં આવે, છોકરીનું નહીં આવે, નકર એ મેળ પડી જાય. એ કોઈ ચમત્કાર થવાનું નથી. હવે તો આપણે ચમત્કાર કરવાનો થાય છે. હેલો, તમે નક્કી કરો તો તમે એ બની શકો. એટલે મહેનત સિવાય કોઈ ઓપ્શન નથી. ભગવાને સુંદર તક આપી છે. અમે આખા, અમે ચારે ભાઈઓ, અમારે આખો, હું કાયમી એટલે કહું છું કે જે પરિવારે અમને મદદ કરી છે. પરિવારે મદદ એટલે હું તમને, આ બહેનો છે, દીકરીઓને ખબર ન હોય, પરિવાર એટલે, પરિવાર એટલે મારી વાઈફે કારે ડિમાન્ડ નથી કરી, એ મોટી ની મદદ. બધાને સારો હસબન્ડ જોઈએ છે, સફળ હસબન્ડ જોઈએ છે, સક્સેસફુલ જોઈએ છે. તે તને નકરો સમય આપે તો એ થાય કેવી રીતે સક્સેસ ને સફળ ને સફારો? કઈ ખબર પડતી નથી. આપણે વાત એટલે મારો કહેવાનો ભાવ છે, બધાનો જ્યારે પૂરેપૂરો રોલ હોય તઈ નાટક સારું થાય.